हेलो मित्रों, तमारो स्वागत है अपनी यूट्यूब चैनल मिक्स मजा 028 में। मित्रों आज ना वीडियो में हूँ तुमने RTE शू है एना विषे तमने माहिती आपीश। मित्रों RTE राइट टू एज्युकेशन जे गवर्नमेंट द्वारा स्टूडेंट ने फ्री में भणावे छे, तो घणा लोकोने आनी खबर नहीं RTE शू है अने एनो लाभ होवा पात्र भी ई लई नहीं सकता। तो वालीओने खास कहेवानुं के मित्रों आजे आ वीडियो तमे जोवो तो तमारो जे बाळक छे जे मजूरी करे छे एनुं बाळक प्राइवेट कॉलेज में फ्री में प्राइवेट स्कूल में फ्री में भणी सके, तो आनी क्या क्या डॉक्यूमेंट जो से आखी प्रोसेस हूँ तमने आमा समझावीश। अने तमे कई रीते आनी माटे एलिजिबल छो, कोण कोण आमा एलिजिबल छे, क्या क्या डॉक्यूमेंट जो से अने कई रीते तमारे अप्लाय करवानुं रहेशे आ वीडियो में तमने बधी जानकारी मळी रहेशे। अने खास करीने आगी में मित्रों आ COVID-19 हिसाबे आखी आखी प्रोसेस ऑनलाइन राखवामां आवी छे, એટલે કે તમારે સબમિટ ઓનલાઈન અરજી પણ ઓનલાઈન કરવાની રહેશે અને એના ડોક્યુમેન્ટ બી તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ઓનલાઈન થશે। તો આ વિડીયોમાં હું તમને એની એ ટુ ઝેડ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીએ મિત્રો। આ એની ઓફિશિયલ વેબસાઇટ તમે ગૂગલમાં કોઈ બી બ્રાઉઝરમાં ખાલી RTE આટલું તમે સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ અહીંયા તમે જોવા મળશે RTE.ORP.gujarat.com એને તમારે ઓપન કરી લેવાની રહેશે। જેવી ઓપન કરશો એટલે મિત્રો એની ઓફિશિયલ જે વેબસાઇટ છે RTE એટલે રાઇટ ટુ એજ્યુકેશન અહીંયા તમે જોઈ રહ્યા છો એની ઓફિશિયલ વેબસાઇટ છે। આના ઉપર તમને બધી જ માહિતી મળી રહેશે, કયા કયા ડોક્યુમેન્ટ રહેશે, કઈ રીતે તમારે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેશે અને કોણ કોણ આ યોજના માટે એલિજિબલ છે। તો હવે પહેલાં આપણે વાત કરીએ કે આના માટે કોણ કોણ એલિજિબલ છે, પછી આપણે ડોક્યુમેન્ટ કયા કયા જોશે એનું હું તમને આગળ કહીશ। તો પહેલાં આપણે જાહેરાત એની જોઈ લઈએ। જાહેરાત મેં ઓપન કરી લીધી છે એટલે કે આને આ જે યોજના છે એના માટે કોણ કોણ એલિજિબલ છે, ભરવા પાત્ર કોણ ક્યાં ક્યાં બાળકો છે। તો મિત્રો એની આ 2020 અને 21ની જે RTE એટલે કે ફ્રી ટુ એજ્યુકેશન જે હોય છે બોર્ડ એની જે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો એના માટે હવે કોણ એલિજિબલ છે એ આપણે અહીંયા જોઈ। મિત્રો કોઈ બી પ્રાઇવેટ કોલેજ આપણે પ્રાઇવેટ સ્કૂલ છે એની સીટની વાત કરીએ તો એની 25% સીટ જે છે એ RTE હેઠળ આવે છે, એટલે કે 25% ધારો કે 100 સીટો હોય તો એમાંથી 25 સીટ છે એને ફ્રી સ્ટુડન્ટને અલોકેટ થાય છે અને વિનામૂલ્ય ધોરણ 1ના નબળા અથવા તો વિચિક જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજનામાં અમલમાં છે, જે બાળકોને 1 જૂન 2020 રોજ 5 વર્ષ પૂર્ણ કરેલ હોય। મિત્રો અહીંયા ખાસ જોજો, 1 જૂને તમારું જે બાળક છે એના 5 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકોને આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશ પાત્ર બનશે। હવે વાત કરીએ ક્યાં ક્યાં સ્ટુડન્ટને કઈ રીતે એડમિશન મળશે। મિત્રો અહીંયા તમે ક્રમ અહીંયા જોઈ રહ્યા છો, 1 થી ટોટલ 13 જેટલી સ્ટુડન્ટ છે એને આમાં આનો લાભ મળી શકે અને આનો લાભ પણ આ રીતે જ તમને મળશે। પહેલાં જો ધારો કે અનાથ બાળકો છે તો એને પહેલાં ચાન્સ મળશે, પછી જનરલ કેટેગરીવાળાને છેલ્લે ચાન્સ મળશે, આ રીતે આખું એનું મેરિટ તૈયાર થશે। તો પહેલાં આપણે વાત કરીએ કે પહેલાં કેને આ એડમિશન એટલે કે ફ્રી જે એજ્યુકેશન રાઇટ ટુ એજ્યુકેશન છે એમાં પહેલાં કેને એડમિશન મળવા પાત્ર થશે, તો જે અનાથ બાળકો છે એને પહેલાં લાભ મળશે, ત્યાર પછી જે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક છે એને પછી ચાન્સ મળશે, પછી બાળગૃહના બાળકો છે, બાળ મજૂરી અને સ્થળાંતરિક મજૂરના બાળકો છે, મનબુદ્ધિ સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2006ની કલમ 34માં દર્શાવ્યા મુજબના તમામ વિકલાંગ બાળકો, હવે એન્ટ્રી રેટ્રોવાયરલ્સ થેરપીની સારવાર લેતા બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલ લક્ઝરી અને અર્ધ લક્ઝરી પોલીસ દળના જવાનોના બાળકો, મિત્રો કોઈના ફાધર આર્મીમાં અથવા તો પોલીસ દળમાં હોય અને જે શહીદ થઈ ગયા હોય એના બાળકો પણ આનો લાભ લઈ શકે છે, જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી એટલે જેને ખાલી છોકરીઓ જોઈ એ પણ આનો લાભ લઈ શકશે। રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, જે મિત્રો આંગણવાડીમાં જે અભ્યાસ કરતા હોય એ પણ આનો લાભ લઈ શકે છે, એનો ક્રમ 9મા નંબરનો છે। ત્યારબાદ 0 થી 12 આંક ધરાવતા તમામ કેટેગરી SC ST SCBC જનરલ તથા અન્યના BPL કુટુંબના બાળકો, મિત્રો BPL તમારે કાર્ડ હોય તો બી તમે આનો લાભ આસાનીથી મેળવી શકો છો। અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે ST કેટેગરીના બાળકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે OBC અને SC BCના સ્ટુડન્ટ જે છે એ અને વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે અને છેલ્લી છે જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો। તો આટલા કેટેગરીના બાળકોને આમાં એડમિશન મળવાપાત્ર થશે।
ફ્રીમાં એને સ્કૂલમાં એડમિશન મળશે. અને હવે અહીંયા તમે નોંધ કરીને, અહીંયા તમે જોઈ રહ્યા છો નોંધ ક્રમાંક કરી, તો જે 8, 9, 11, 12, 13 જો આ કેટેગરીમાં કોઈ આવતું હોય તો એને આવકની જે આવક છે એ ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 છે અને શહેરી માટે 1,50,000 છે. આ રીતે આવક મર્યાદા લાગુ પડશે. તો એ ખાસ જોજો, શહેરી માટે જે છે એ 1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000. એ રીતે તમારે આવકનું પ્રમાણપત્ર જોશે. જો આ ક્રમવાઇઝ તમે જોઈ રહ્યા છો 8, 9, 10, 11, 12 અને 13 એ કેટેગરીના લોકોને. હવે પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ આ અહીંયા વેબસાઇટ અહીંયા આપી છે, rte.org.gujarat.com વેબસાઇટ પર 19/8 થી 29/9/8 સુધી દરમિયાન પ્રવેશ ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે પુરાવા, એ આપણે આગળ જોશું કે ક્યાં ક્યાં જોશે. અને આખી તમારી આ પ્રોસેસ છે ઓનલાઈન કરવાની રહેશે. હવે આપણે વાત કરીએ આમાં ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે, તો એના માટે આપણે આ વેબસાઇટમાં અહીંયા તમે ઉપર જોઈ રહ્યા છો આવશ્યક દસ્તાવેજો, એના પર ક્લિક કરશો એટલે જે તમારે ડોક્યુમેન્ટ જોશે એ અહીંયા ખુલી જશે. તો જે રહેઠાણના પુરાવામાં તમારા આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ હોય, અથવા તો સ્ટેમ્પ એક્ટ 1953 મુજબ નોંધાયેલ ભાડા કરાર, તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો તમારે ભાડા કરાર અહીંયા ફરજિયાત આપવું પડશે. વાલીની જાતિનું પ્રમાણપત્રની વાત કરીને તો મામલતદાર શ્રી અથવા તો સમાજ કલ્યાણ અધિકારી અથવા તાલુકા વિભાગનો જાતિનો દાખલો તમારે જોઈશે. અને જન્મ તારીખનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીનું જે જન્મ તારીખનું પ્રમાણપત્ર, ગ્રામ્ય પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા તો હોસ્પિટલનું નોંધણી પ્રમાણપત્ર કોઈ બીની જરૂર પડશે. એક ફોટોગ્રાફ જોઈશે, પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ. અને વાલીની આવકનું પ્રમાણપત્ર છે, એ જૂનું આવકનો દાખલો હોય તો મામલતદાર શ્રી અથવા તાલુકા વિકાસ માન્ય રહેશે. નવો આવકનો દાખલો માત્ર જનસેવા કેન્દ્રનો જોશે. અને જે બીપીએલ કાર્ડ ધરાવતા હોય એનું બીપીએલ કાર્ડ જોઈશે. હવે વિચરતી જાતિઓ અથવા તો વિમુક્ત જનજાતિના એનો પણ અહીંયા દાખલો જોઈશે, મામલતદારનો અથવા તો સમાજ કલ્યાણનો. ભાઈ અનાથ બાળકો છે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે કે CWCનું પ્રમાણપત્ર અહીંયા જોઈશે. ભાઈ સંભાળ અને સુરક્ષણની જરૂરિયાતવાળું બાળક એનું પણ અહીંયા પ્રમાણપત્ર CWCનું જોઈશે. બાળગૃહના બાળકો જે છે એનું ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા જે પ્રમાણપત્ર એમાં તમને મળી રહે એ અહીંયા જોશે. અથવા બાળ મજૂરી હોય અથવા સ્થળાંતર મજૂરના બાળકો છે એને જિલ્લા લેવલ અથવા રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર જોશે. એ સેલેબ્રી પારસીવાળા બાળકો અને સિવિલ સર્જન પ્રમાણપત્ર જોશે. પણ ખાસ જરૂરિયાતવાળા બાળકો એટલે કે વિકલાંગ એનું પણ સિવિલ સર્જકનું પ્રમાણપત્ર લઘુત્તમ 40% અહીંયા માંગ્યા છે. ભાઈ એન્ટ્રી અને રેટ્રોવાયરસ થેરેપીના સારવાર લેતા બાળકો એટલે કે સિવિલ સર્જક પ્રમાણપત્ર. ભાઈ શહીદ થયેલા જવાન જે છે એનું પણ સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો. ભાઈ સંતાનમાં એકમાત્ર દીકરી હોય તો એનું પ્રમાણપત્ર પણ તમારે કઢાવવું પડશે. ગ્રાહક વિભાગ વિસ્તારમાં તલાટી કમ મંત્રી અથવા તો નગરપાલિકા વિસ્તારમાંથી તમને એ દાખલો મળી રહેશે. સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય બાળકો તો સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ અધિકારીનો દાખલો જોઈશે. બાળકનું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ અને બેંકની વિગત. બેંકની વિગતમાં બાળકનું હોય તો પણ ચાલે અને બાળકનું ના હોય તો વાલીનું પણ ચાલશે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે. હવે આપણે વાત કરીએ કે ઓનલાઈન ભરવાની જે પ્રક્રિયા છે એની ડેટ કઈ છે, તો એ આપણે અહીંયા તમે જોઈએ છો પ્રવેશ સૂચિત કરીને છે એ આપણે અહીંયા ઓપન કરી લઈ. તો આમાં આખું એનું ટાઈમ ટેબલ આપ્યું છે, તમારે ક્યારે ડોક્યુમેન્ટ કઢાવવાનો પણ ટાઈમ એને આપ્યો છે, ઓનલાઈન અરજી કરવાનો ટાઈમ આપ્યો છે, બધી અહીંયા ડિટેલ તમને જોવા મળશે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો શૈક્ષણિક વર્ષ 2020 અને 2021માં પ્રવેશ માટેની વર્તમાન પત્રોમાં જાહેરાત બહાર પાડવી. તો આજ 7 તારીખ છે તો આજના રોજ તમને છાપામાં જાહેરાત મળશે. હવે ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવાના થતા દિવસ, મિત્રો તમને 12 દિવસ માટે સ્પેશિયલ ડોક્યુમેન્ટ કઢાવવા માટે 12 દિવસ તમને આપ્યા છે. જે 7/8 થી 18/8 લગીને તમારી ડોક્યુમેન્ટ કઢાવવાના રહેશે. જેવો કે જાતિનો દાખલો છે, આવકનો દાખલો છે, એ તમારે 12 દિવસની અંદરમાં કઢી લેવાનું રહેશે. ત્યાર પછી તમારે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવતા થતા દિવસો, તો 11 દિવસ તમને ફોર્મ ભરવા માટે આપ્યા છે ઓનલાઈન. તો એ છે 19/8 થી 29/8 સુધી 11 દિવસ તમને ફોર્મ ભરવાના આપ્યા છે. હવે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી 8 દિવસે થશે. ત્યાર પછી 11/9 તમને પ્રવેશ રાઉન્ડનો પહેલો જે રાઉન્ડ છે એ સ્ટાર્ટ થશે. હવે આગળ કઈ રીતે ફોર્મ ભરવું એ હું તમને આગળ સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે કઈ ક્યાં ક્યાં તમારે ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવાનું, કઈ રીતે આખું ફોર્મ ભરવાનું એ આગળ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આગળ તમને શીખવાડીશ. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, જો મારી ચેનલમાં તમે નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.